રામસિંહ પરમારનો જે વિવાદ હતો તે હવે વકરતો જઈ રહ્યો છે. દિવસે ને દિવસે આ વિવાદમાં વધારો થઈ રહ્યો છે. લેન્ડ કમિટીની બેઠક રદ થયાની જાણ ટીડીઓને ન કરાતા આ વિવાદ વકર્યો છે. મહત્વનું છે કે જે રીતે આ વિવાદ હતો તે હવે વધતો જઈ રહ્યો છે. ધારાસભ્ય રામસિંહ પરમાર બેઠક કર્યા વગર જ પરત ફરી ગયા છે. આજે પ્રાંત અધિકારીની કચેરીમાં આ બેઠક મળવાની હતી, પરંતુ આ બેઠક કર્યા વગર જ તેઓ પરત ફર્યા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ટીડીઓ અને ધારાસભ્ય રામસિંહ પરમાર વચ્ચે જે વિવાદ ચાલતો હતો તે વિવાદ હવે સમવાનું નામ લેતો નથી. આજે જે મહત્વની બેઠક હતી તે બેઠક કર્યા વિના જ રામસિંહ પરમાર પરત ફરી ચૂક્યા છે. આજે પ્રાંત અધિકારીઓની કચેરીમાં એક મહત્વની બેઠક મળવાની હતી, પરંતુ આ બેઠક કર્યા વિના જ રામસિંહ પરત ફરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે બંને વચ્ચેનો વિવાદ છે તે હવે ચરમસીમા પર આવી ગયો છે તે સ્પષ્ટપણે હવે જોવા મળી રહ્યો છે. તો આજ મામલે ધારાસભ્ય રામસિંહ પરમાર પોતે જોડાઈ ગયા છે. રામસિંહજી, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું કહેશો, જે રીતે ટીડીઓ અને આપની વચ્ચે જે રીતે વિવાદ છે તેનું કારણ જાણી શકું છું? મારે અને તાલુકા વિકાસ અધિકારીમાં કોઈ વિવાદ નથી. એના વહીવટ સામે મને વાંધો છે. એ જે રીતે નાટક કરી રહ્યો છે, તલાટીઓને બોલાવીને, લેડીઝને બોલાવીને જે રીતે નાટક એને કર્યું છે, જે મીડિયાની અંદર આવ્યું છે, મોબાઈલની અંદર જે આવ્યો, એને સાથે મને વાંધો છે. આવા તાલુકા વિકાસ અધિકારીને ઇન્ચાર્જ તાલુકા વિકાસ સાથે રાખી ન શકાય, એનો અમે ઇન્કવાયરી કરવી જોઈએ અને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. ચોક્કસ, આપ કહી રહ્યા છો કે આપની વચ્ચે કોઈ વિવાદ નથી, પરંતુ જે બેઠક હતી તે બેઠક કર્યા વિના જ આપ પરત ફર્યા છો, તો પછી એની પાછળનું શું કારણ છે? લેન કમિટી હતી, લેન કમિટીની ટપાલ મને મળી 7/7 11 વાગે. તાલુકા વિકાસ અધિકારી મને ટપાલ લખી, મને કોઈ જાણ નથી કરી, છતાં હું કેવા ઓફિસમાં જઈને પાછો આવ્યો. મને ત્યાં કોઈ એમ કહેતો નથી કે મીટિંગ બંધ રાખવામાં આવી છે. આટલી બેદરકારીને કારણે એને સામે મને ચોક્કસ. તો હવે આગળ આપના દ્વારા શું પગલા લેવાશે? હું કલેક્ટર છે, ડીડીએસસી ને સરકારમાં પણ લેખિત રજૂઆત કરવાનો છું કે આવા ટીડીઓને વહેલા વહેલા સસ્પેન્ડ કરીને એને કાઢી મૂકવા જોઈએ. એને સામે ઘણી ઇન્કવાયરી ચાલે છે, શિક્ષકોની અગાઉના વર્ષોની અંદર અમે પણ એની ઇન્કવાયરી ચાલે છે, પણ સરકાર કશું કરતી નથી. બિલકુલ, આપ ફોન લાઈન પર બન્યા રહેજો. આપણી સાથે રાજુભાઈ સોલંકી પણ જોડાઈ ગયા છે. રાજુભાઈ, આપનું પણ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. રામસિંહભાઈ પણ ફોન લાઈન પર છે. આપ શું કહેશો, આપની વચ્ચેનો, આપની બંને વચ્ચેનો શું વિવાદ છે? હવે મારા પક્ષેથી કોઈ વિવાદ નથી, પણ આજથી 6 મહિના પહેલા જયારે સરપંચ ચૂંટણી હતી અને સરપંચને જયારે સંમેલન રાખવામાં આવ્યું હતું અહીંયા, ત્યારે એ સંમેલન બાબતે ધારાસભ્ય શ્રી નારાજ થઈ અને મારી જોડે વિધિ શોષણ ટેલિફોન કર્યું હતું, ગાળાની બોલાવ્યા અને મારવાની ધમકી બી આપી હતી. એ બનાવ બન્યા પછી ત્યારથી એ સતત મારા તરફ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અને અમે જે સરકારશ્રીની યોજનાઓનો ઠાકરા તાલુકામાં જે અમલ કરે, અસરકારક અને પારદર્શક જે અમલ કરી રહ્યા છે, એને કદાચ મને ખબર નહીં કે કયા સંજોગોમાં એમને ગમે છે કે નથી ગમતું, પણ એનું કોઈ પણ કારણસર એમને આની અંદર અમારા પ્રત્યે આવી નારાજગી વ્યક્ત કરી અને અમારી પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો એક ખોટો પ્રયત્ન કરી રહ્યા છે. દુઃખદ બાબત છે. બિલકુલ. રામજીભાઈ, આપ શું કહેશો, જે રીતે રાજુભાઈ આક્ષેપ લગાવી રહ્યા છે, તમને ધમકી મળી હતી તે વાત કહી રહ્યા છો, શું આ વાત સાચી છે? હું કોઈને ધમકી આપતો નથી, જીવનની અંદર કોઈને દુષ્માવટ કરતો નથી, મને કોઈને સંતોષ નથી. ફક્ત વહીવટની બાબતમાં અને તાલુકાની જે અત્યારે જે રીતે વહીવટ થઈ રહ્યો છે એને અમે મને અસંતોષ છે. આજે તાલુકા વિકાસ અધિકારીને એની ફરજ હતી મને જાણ કરવી જોઈએ કે મીટિંગ બંધ રાખી છે, મને જાણ પણ હરકી કરી નથી. એ પણ મીડિયામાં જે વસ્તુ આવી છે એ શરમજનક છે. બિલકુલ. રાજુભાઈ શું કહેશો, રામસિંહભાઈ ને કોઈ જાણ નથી થઈ તેમનું એવું કહેવું છે? હવે એ બાબત એવું છે કે લેન કમિટી આજે 11 વાગે માન્ય પ્રાંત સાહેબ ની અધ્યક્ષતામાં મીટિંગ રાખવામાં આવી હતી, પણ પ્રાંત સાહેબ ની અચાનક મીટિંગ આવી જવાથી આ પ્રાંત સાહેબે મને ટેલિફોનિક જાણ 10 વાગે કરી દીધી. આજે 10 વાગે 11 વાગે મીટિંગ હતી. ત્યાર પછી અમે 2-3 વખત એમના ત્યાં ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ ધારાસભ્ય કે એમના પુત્રએ કોઈ ફોન ઉપાડ્યો નહીં, જેથી એમને મેસેજ મળી ના શક્યો. અને આવો વિવાદ ઉભા કરવા માટે ઇરાદાપૂર્વક એક આ સામાન્ય બાબતને મહત્વ આપે છે. અમે એમને ત્યાં કહેવાયું કે ત્યાં મીટિંગ રદ થઈ છે, પણ એ ઇરાદાપૂર્વક આ વસ્તુને બિનજરૂરી મહત્વ આપે છે. અને એમને જે બીજી વાત કરી કે ભાઈ મીડિયામાં જે ગઈકાલ આવ્યું તે બાબતમાં અમે મીડિયા સમક્ષ જે સ્પષ્ટતા કરી છે કે અમારે દર ગુરુવારે તલાટીકા મંત્રીશ્રીની મીટિંગ હોય છે. ગઈકાલે અમારા તલાટીકા મંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતનો સ્ટાફ, મારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, કારોબારીના ચેરમેનશ્રી અને બધાના તાલુકા સભ્યશ્રીઓ અને કેટલાક સરપંચ સહિતની એક બેઠક રાખવામાં આવી હતી. અને સરકારશ્રીની યોજનાઓનો પ્રધાનમંત્રી આવાસ યોજના છે, સ્વચ્છ ભારત મિશન જે યોજનાઓ છે
એનો અસરકારક પારદર્શક અમલ કેવી રીતે કરી શકાય એના માટેની એક સમજ આપવા માટેની આપસની અંદર અમે એક બેઠક રાખવામાં આવી હતી. અને એ બેઠક પત્યા પછી આપણા કર્મચારીઓ જયારે રજાના દિવસો સહિત કામ કરતા હોય છે ત્યારે માનસિક તાણ ન અનુભવે અને બિલકુલ નિર્ભય રીતે સારી રીતે કામ કરી શકે મુક્ત રીતે, એના માટેને તમે અમદાવાદથી એક ભાઈને ટીમને બોલાવ્યા હતા અને એમને એમને કેટલાક ઉપાયો બતાવ્યા હતા કે ભાઈ ગીત સંગીત છે કે ભાઈ આપણે યોગ છે કે આવા આવા અનેક વસ્તુઓથી આપણા કર્મચારીઓ સ્ટ્રેસ મુક્ત રહી શકે છે. એના માટે એક પ્રેઝન્ટેશન અડધો કલાક આપ્યું હતું. અમે એક અડધો કલાકમાં ગીત સંગીતનું પ્રેઝન્ટેશન હતું અને અમે 12 વાગ્યા સુધી કચેરીમાં જે તમારો સ્ટાફ અને 2 વાગ્યાથી કે 6 વાગ્યા સુધી પાછા અમે કચેરીમાં કામ કર્યું છે. કોઈ પણ અરજદારને મારા તાલુકાથી પાછા જવું પડતું નથી. આવકનો દાખલો હોય જાતિનો દાખલો હોય સેમ ડે એક દિવસે દાખલો મળી જાય છે. અમે બહાર કોઈ જગ્યાએ ટૂરમાં હોય તો ઓફિસમાં આવી અને એક દિવસે નાના મોટા કામ લોકોને ધક્કા ના પડે એવા કરી દેતા હોઈએ છીએ. બિલકુલ રામસિંહભાઈ આપનું શું કહેવું છે? મને મોબાઈલ માં બતાવે અને મોબાઈલ જો આવ્યો હોય મારા મોબાઈલ પાસે આપો મને બતાવે કે આ મોબાઈલ મેં તમને કર્યો હતો. અને સરકારે કોઈ નાટક બાજુ આવો કોઈ પ્રોગ્રામ બનાવ્યો છે ખરો? તલાટીયાની મીટિંગ હોય, સરપંચની મીટિંગ હોય, મીટિંગની અંદર શું કામગીરી કરે? હું 11 વાર તાલુકા પંચાયતનો પ્રમુખ રહ્યો મને પણ ખબર છે. એક બાજુ કોઈ છોકરીએ ગાય, એક બાજુ આવો ગાય, એવું કઈ નવું કઈ બનાવ્યું છે સરકારે? નાટકની કઈ મંજૂરી આપી છે ખરી કઈ સરકારે? ચોખ્ખો માણસ છે રાજુભાઈ. આ અગાઉ પણ આપે આ પ્રકારનો વિવાદ થયો હતો તો તે મામલે આપનું શું કહેવું છે? આ એટલે મૂળ વિવાદ 6 મહિના પહેલાનો છે કે જ્યારે તાલુકા પંચાયતની અંદર માનનીય સંસદ સભ્યશ્રી બંને સંસદ સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને બધાની હાજરીની અંદર સરપંચનો સત્કાર સમારંભ રાખવામાં આવેલો. એ સત્કાર સમારંભ રાખવા બાબતે માનનીય ધારાસભ્યશ્રીએ મારી જોડે ટેલિફોનિક અસભ્ય વર્તન કર્યું હતું અને જેનો પાછળથી એ જાહેર થયો હતો વિડીયો ટેલિફોનિક વાતચીતનો અને ત્યારથી એ સખત મારી ઉપર નારાજ છે. અને તે વખતે એમને ટેલિફોનિક પુરાવો બી છે કે એમને મને મારવાની ધમકી આપી અને જોઈ લાણી ધમકી આપી તે પુરાવો બી છે અને એ પુરાવો વાયરલ બી થયેલો છે અને મીડિયામાં બી આવેલું છે, ટીવીમાં બી આવેલું છે. આ હવે હું સહી અમે એક અધિકારી છે, અમારી મર્યાદા છે, રાજકીય વ્યક્તિ છે, એ અમને તૂતા કરી શકે છે, અસભ્ય વર્તન કરી શકે છે. પણ અમે કોઈ પણ રાજકીય વ્યક્તિ સાથે સામાન્ય સરપંચ હોય કે ગમે તે હોય અમે હંમેશા અમારી મર્યાદામાં રહીને જ અમે એમની જોડે વર્તન કરતા હોઈએ છીએ. એટલે એવું વર્તન એવું કરવું કે અશિષ્ટ ભાષાની વાત કરવી અમે ના કરી શકીએ, અમારી એક મર્યાદા છે. અને એ જે એવું કહે છે કે આ રીતે હવે જયારે સરકાર પણ આપણા વડાપ્રધાન શ્રી પણ તણાવ મુક્ત રહેવા માટે યોગ કરવા અને કદાચ આની પ્રવૃત્તિ કરવી તો એના માટે અમે 1.5 કલાક એક પ્રોગ્રામ રાખ્યો અને એ કર્યું. એને તમે નાટક કેવી રીતે કહી શકો? અમે જયારે રજાના ધારાસભ્ય છીએ કે કોઈ પણ વ્યક્તિ અમે જયારે શનિ રવિ રજાના દિવસે પછી મારો આખો કર્મચારી સ્ટાફ રજાના દિવસે જયારે કચેરીમાં કામ કરે છે ત્યારે અમને અભિનંદન તો આપતા નથી કે ભાઈ નાના તમે રજાના દિવસે કામ કર્યું. બિલકુલ, આપ બંનેનો આભાર. વીટીવી સાથે વાતચીત બદલ. તો જે રીતે ટીડીઓ અને ધારાસભ્ય વચ્ચેનો જે વિવાદ વકર્યો છે, આપણે જણાવી દઈએ કે છેલ્લા 6 મહિનાથી આ વિવાદ વકર્યો છે ત્યારે હવે સૌ કોઈની નજર છે કે આ વિવાદ હવે ક્યારે સમે છે.